સરકાર પશુપાલન અંગે અનેક યોજનાઓ જાહેર કરી છે, તો સાથે સાથે તેમની સારવાર માટે હોસ્પિટલ્સ પણ ખોલવામાં આવી રહી છે, જેના દ્વારા પશુપાલનના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા ખેડૂતોને મફતમાં પોતાના પશુધનની સારવાર કરાવી રહ્યા છે. મુલાકાત લઈએ આ લાભાર્થીઓની. ભેંસો હોય, ગાયો હોય, તો અમુક ટાઈમે આ બધી સ્થિતિ નથી, તો અમુક ખાલી રહી જતા હતા જાનવર, ટાઈમે બંધાય નહીં, બોંગડા રહેતા હતા, એ બધું હતું. અને હવે આ બધી સુવિધા પછી અમારે ટાઈમે દૂધ સારું રહેશે ગાયો ભેંસોનું. થોડા બીમાર પડતા હતા તો અમે દેશી દવા કરતા હતા, એનો અસર બહુ ટૂંક લાંબો થતો હતો. અત્યારે અમને આ દવાથી તૈયારીમાં ફરક એ પડે છે અને ફાયદો પડે છે, ફરક પડે છે. પેશાબની આંકણીની તાવમાં અમે થોડાને મરી જવાના સંભાવના રહેતી હતી, પણ અત્યારે મેડિકલ ટીમથી અમને ફાયદો રહે છે, જાનવર બચે છે અમારે. લગભગ 60-1000 રૂપિયાની વાછડી હતી, સવાર લગભગ 6-1 વાગ્યાની ભીણ થતી હતી, બચ્ચું નીકળ્યું જ નહીં. પછી મેં સાહેબને જોણ કરી, સાહેબ ત્યાં આગળ કમસે કમ લગભગ 2-2.5 કલાક જેવું એનું, એટલે એમની મેડિકલ લાઈને જે ઓપરેશન ને બધું ચાલ્યું, પણ મારી જે ગાય બચી ગઈ. ગાયો છે મુખ્યત્વે બહારથી આયાત થતી હોવાથી એમાં પ્રોટોઝોઅલ ડિઝીઝ છે એનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી 15-20% ગાયોનું મરણ થાય છે, જેથી એમની તાત્કાલિક સારવાર થઈ શકે, તદઉપરાંત સારવારનો ખર્ચો ઘટાડી શકીએ અને પશુપાલકને આર્થિક રીતે લાભ થઈ શકે એ હેતુથી આપણે એના રોગોનું પણ વિધિન કલાક યા 1.5 કલાકમાં આપણે એનું નિદાન કરી અને ઓન ધ સ્પોટ રિઝલ્ટ આપીએ છીએ. પશુસારવારના ક્ષેત્રોમાં આગળ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, એનેસ્થેશિયા મશીનથી ઓપરેશન કરીને, લોહીના નિયંત્રણ માટે પણ થર્મોકોટરી મશીનના ઉપયોગ કરીને, તેમજ એક્સરે રોગ નિદાનની અલગ અલગ સાધન સગવડોનો ઉપયોગ કરીને ઉત્કૃષ્ટ પશુ ચિકિત્સા સેવાઓ આપવાથી પશુપાલકોને, અને એ પણ નિઃશુલ્ક પશુ ચિકિત્સા સેવાઓ મળવાથી પશુપાલકોને ખૂબ જ આર્થિક ફાયદો થાય છે, જેથી તેઓનું રોજગારી અને જીવનધોરણ પણ ઊંચું આવે છે.